નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ ચાર. અગાઉ આપણે ભાગ ત્રણ ભણી ગયા, આજે ભણીશું ભાગ ચાર. પ્રશ્ન પાંચ. નીચે આપેલા પ્રશ્નો વાંચો અને સાચા ઉત્તર ફરતે ગોળ કરો. નીચે આપણે શબ્દો વાંચવાના છે અને જે સાચો શબ્દ હોય એની પર ગોળ કરવાનું છે. તો એક નંબર, માથા પર શું પહેરાય છે? તો માથા ઉપર આપણે શું પહેરીએ છીએ? બે નામ આપ્યા છે, એમાંથી જે સાચું હોય એના પર ગોળ કરવાનું. હેરબેન્ડ અને પર્સ. તો માથા ઉપર તો પર્સ તો પહેરાય નહીં, તો શું પહેરાય? હેરબેન્ડ. જે સાચો ઉત્તર હોય એને ફરતે ગોળ કરવાનું. તો હેરબેન્ડ ઉપર આપણે આવી રીતે ગોળ કરીશું. બરાબર. બે નંબર, સાડી કોણ પહેરે છે? પપ્પા કે મમ્મી? તમારા ઘરમાં સાડી કોણ પહેરે છે? પપ્પા પહેરે છે કે મમ્મી? તો પપ્પા પહેરે છે. પેલા મમ્મી પહેરે છે. કોણ પહેરે છે? મમ્મી સાડી પહેરે. પપ્પા પેન્ટ અને શર્ટ પહેરે. પપ્પા પેન્ટ શર્ટ પહેરે અને મમ્મી સાડી ડ્રેસ કમીઝ બધું પહેરે. ડ્રેસ પંજાબી કમીઝ. બરાબર. તો મમ્મી સાડી પહેરે, તો મમ્મી ઉપર આપણે ગોળ કરીશું, પપ્પા ના પહેરે. ત્રણ નંબર, પગમાં શું પહેરાય છે? તો પગમાં શું પહેરાય? તમે પગમાં શું પહેરો છો? બૂટ. તો ઘડિયાળ. પગમાં શું પહેરાય? ઘડિયાળ પહેરાય. તો ઘડિયાળ હાથમાં પહેરાય. તો પગમાં બૂટ પહેરાય, એટલે બૂટ ઉપર આપણે ગોળ કરીશું. ચાર નંબર, પટ્ટો ક્યાં પહેરાય છે? તો પટ્ટો ક્યાં પહેરાય? હાથ પર કે કમર પર? તો પટ્ટો આપણે ક્યાં પહેરીએ છીએ? પટ્ટાને બોલો, હાથ પર પહેરો છો? ના. તો પટ્ટો કમર પર પહેરીએ છીએ. તો કમર પર ગોળ કરીશું. પાંચ નંબર, શર્ટ કોણ પહેરે છે? હમણાં મમ્મી ને પપ્પાએ, પપ્પાનું આવ્યું, બહેન આવ્યા હોય, બહેન અને ભાઈ આવ્યું. તો શર્ટ કોણ પહેરે છે? બહેન કે ભાઈ? તો શર્ટ કોણ પહેરે? ભાઈ. તો ભાઈ ઉપર ગોળ કરીશું આપણે. ભાઈ ઉપર આપણે ગોળ કરીશું. બરાબર. છ નંબર, ગરદન પર શું પહેરાય છે? તો ગરદન પર તમે શું પહેરો છો? નેકલેસ કે સેન્ડલ? હા, તમારા ગળામાં તમે સેન્ડલ પહેરો છો? ના. તો શું આવે? નેકલેસ. તો નેકલેસ ઉપર ગોળ આવી રીતે કરીશું. બરાબર. લાંબુ આપણે જોયું કે તમે સાચા પ્રશ્ન ઉત્તર પર આપણે કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન પાંચ પ. મને ઓળખી મારું નામ લખો. અહીંયા તમને એક આપ્યો છે, એમાં એમને ઓળખીને આપણે એમનું નામ લખવાનું છે. બરાબર. તો એક નંબર, હું બૂટ ચંપલ સીવું છું. તો બૂટ અને ચંપલ કોણ સીવે છે? હા, બૂટ ચંપલ કોણ સીવે? તો મોચી. તો અહીં આવશે બે નંબર, હું દિવાલ ચણું છું. તો દિવાલ કોણ ચણે? દિવાલ કોણ ચણે છે? કડિયો. દિવાલ કડિયો ચણે. આપણે ઘર કોણ બનાવે છે? કડિયો. ત્રણ નંબર, હું ફર્નિચર બનાવું છું. તો ફર્નિચર કોણ બનાવે? લાકડાનું કબાટ ને ખુરશી ને સોફા ને એ બધું ફર્નિચર, કબાટો ને બધું કોણ બનાવે? સુથાર. શું આવે? સુથાર. તો અહીંયા લખીશું આપણે સુથાર. ચાર નંબર, હું કપડાં સીવું છું. તો કપડાં કોણ સીવે છે? હે, તમે કપડાં સીવડાવ આપતા હશો, ડ્રેસ બધું આપતા હોય, ફ્રોક ને બધું, પેન્ટ શર્ટ, એ કોણ સીવે? દરજી. લખીશું હું કપડાં સીવું તો દરજી આવે. શું આવે? દરજી. પાંચ નંબર, હું મશીન રિપેર કરું છું. તો રિપેર, મશીન રિપેર કોણ કરે? મશીનનું કામ, રિપેર કરવાનું કામ કોણ કરે? મિકેનિક. શું આવે? મિકેનિક. કઈ લખીશું? મિકેનિક. દાતરડા બનાવું છું. તો લોખંડનું કામ કોણ કરે? તો લોખંડનું કામ કોણ
દાતરડા ને બધું કોણ બનાવે લોખંડનું કાટું આ હે ઓ લુહાર અહીંયા લખીશું લુહાર અહીંયા આપણે જોયા કારીગરોના નામ એમને ઓળખીને એમના કારીગરોના નામ લખ્યા હવે જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન પાંચ કો શું વપરાય સાચા ઉત્તર સામે ખરાનું અને નિશાની કરો સાચો ઉત્તર હોય આવું ચોરસ આપ્યું હોય લંબચોરસ એમાં ખરાની નિશાની કરવાની છે તો એક નંબર લાકડું કાપવા વપરાય તો લાકડું કાપવા માટે આપણે ભણી ગયા છે કારીગર વાળો પાઠ એમાં લાકડું કાપવા માટે શાનો ઉપયોગ થાય એરન અને કરવત એરન અને કડવત આપ્યું છે તો લાકડું કાપવા એરનનો ઉપયોગ થાય તો કરવતનો તો લાકડું કાપવા માટે શાનો ઉપયોગ થાય એ તમને ખબર હશે કેમ આપણે ભણી ગયા છીએ તો તમને ખબર જ હશે તો લાકડું કાપવા કરવતનો ઉપયોગ થાય એટલે અહીંયા કરવતની સામે આપણે ખરું કરીશું બે નંબર પગરખા સીવવા વપરાય છે સોય દોરો ઓરંબો તો ઓરંબાનો ઉપયોગ તો શું થાય અને સોય દોરાનો ઉપયોગ શું થાય તો સોય દોરો પગરખા સીવવા માટે કપડાં સીવવા માટે પણ ઉપયોગ થતો હોય છે ઓરંબાનો ઉપયોગ ઘર બનાવવા માટે ઓરંબાનો ઉપયોગ થાય છે તો પગરખા સીવવા શું વપરાય સોય દોરો તો સોય દોરા સામે આપણે ખરાની નિશાની કરવાનું એકમાં જ કરવાનું બે મને કહેવાનું જો આ એકમાં નથી કર્યું જે સાચું છે એની સામે જ ખરું કરવાનું બીજા નંબરમાં જે આ સાચું છે એમાં ખરું કરી આમાં કંઈ કરવાનું નથી બીજા નંબરમાં બે નંબર ત્રણ નંબર કાણું પાડવા વપરાય તો કાણું પાડવા માટે શાનો ઉપયોગ થાય પકડનો તો ઉપયોગ થાય નહીં પકડનો ઉપયોગ ના થાય જ્યાં વસ્તુ તો એનો પકડનો ઉપયોગ તો અમુક વસ્તુ ખોલવા માટે બોલતું એવું ખોલવા માટે થાય પણ જ્યારે દિવાલમાં કાણું પાડવું હોય ત્યારે ડ્રિલ મશીનનો ઉપયોગ થાય એનો ઉપયોગ થાય ડ્રિલ મશીન પકડનો ના થાય તો એ ડ્રિલ મશીનની સામે ખરું કરીશું ચાર નંબર દિવાલ ચણવા વપરાય થાપી અથવા લેલું લેલું પણ કહેવાય થાપી પણ કહેવાય ને કાતર તો દિવાલ ચણવા માટે કાતરનો ઉપયોગ ના થાય થતો હશે કાપડ કાપવા માટે થાય દરજી કામમાં કાતરનો ઉપયોગ થાય પણ દિવાલ ચણવા માટે કડીઓ કાતરનો ઉપયોગ કરતો નથી તો થાપી અને લેલું તો દિવાલ ચણવા માટે લેલું અથવા થાપીનો ઉપયોગ થાય છે તો અહીં આપણે ખરું કરીશું પાંચ નંબર કાપડ માપવા વપરાય છે તો કાપડનું માપ લેવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપ્યું છે મીટર પટ્ટી અને ફરસી ફરસીનો ઉપયોગ પણ ના થાય ફરસીનો ઉપયોગ ના થાય અને મીટર પટ્ટી કાપડ માપવા માટે આપણે મીટર પ્રમાણે કાપડ માપવાનું હોય છે તો કાપડ માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ થાય તો મીટર પટ્ટી સામ બાજુમાં આપણે ખરાની નિશાની કરીશું સ નંબર કોષ હળપૂણી ટીપા વપરાય સ્ક્રુડ્રાઈવર કે ઈરન કોષ અને હળપૂણી ટીપવા માટે તો સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ તો ના થાય થતો હશે તો સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ તો મિકેનિક એ કરે સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કોણ કરે મિકેનિક એ કરે પણ કોષ હળપૂણી ટીપવા માટે જ્યારે લુહાર નથી કહેતા માથે એરનનો ભાર લોખંડ ટીપે એરન માથે ઘા પડે એરન માથે ગંડો ઘા તો લોખંડને ટીપવા માટે એરન ઉપર આપણે ટીપવા માટે કોષ હળપૂણી ટીપવા માટે એરનનો ઉપયોગ થાય છે એરન ઉપર આપણે હથોડીનું ઘણ મારીએ છીએ અને લોખંડને ટીપીએ છીએ તો સ્ક્રુડ્રાઈવર ના આવે એરન આવે નથી કહેતા ભારે મોટા ગંડો ઘા એરન માટે પડ્યો એટલે એરન આવશે લોખંડ ટીપવા માટે એરનનો ઉપયોગ થાય છે સાત નંબર યંત્રની ચાકી ફેરવવા વપરાય ધંધો કે પાણા આપણે યંત્રની ચાકી હોય એ
એને પેડવા માટે રંધાનો ઉપયોગ શું થાય લાકડું કાપવા શું કે લાકડું કાપવા માટે ને લાકડાને લીન શું કરવા માટે રંધાનો ઉપયોગ થાય અને પાણાનો ઉપયોગ એન્દ્રાની ચાકી ફેરવવા માટે પાણાનો ઉપયોગ થાય છે તો રંધાનો ઉપયોગ લાકડું લીસું કરવા માટે રંધાનો ઉપયોગ થાય છે લાકડું કાપવા માટે તો કડવતનો ઉપયોગ થાય એટલે અહીંયા આપણે લખીશું યંત્રની ચાકી ફેરવવા વપરાય તો રંધો નહીં પાણા તો એ પાણા સામે કરાની નિશાની કરીશું પ્રશ્ન 5 10 પ્રશ્ન 5 10 નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ ચોરસમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો આપણને આપ્યું છે આ ચોરસ એમાં બધા નામ આપ્યા છે એમાંથી યોગ્ય નામ પસંદ કરીને સાચું એ આપણે નીચે ખાલી જગ્યામાં લખવાનું છે કયા કયા નામ છે બોક્સમાં એ વાંચી લઈએ આપણે ફર્સ્ટ એડ બોક્સ કેલેન્ડર મોબાઈલ ફોન અરીસો બાવડો તાજવું બાસ્કેટ ગીટ થેરપી બેગ સેક કરવાની થેલી સાવાણી કુહાડી મીણબત્તી તો આપણને આ ચોરસ બોક્સમાં નામ આપ્યા છે એમાંથી ચિત્ર જોઈને તેની નીચે આપણે નામ લખવાના છે તો એક નંબર માં તમને સાનું ચિત્ર દેખાય છે સાનું ચિત્ર છે તમારા ઘરમાં આવું હશે એને શું કહેવાય બાસ્કેટ તો બાસ્કેટનો ઉપયોગ શું થાય શાકભાજી ને બધું ભરવું હોય કપડાં ભરવું હોય એ બધું વસ્તુ તમારી બાસ્કેટમાં મૂકી શકાય તો બાસ્કેટ તો આ ચિત્ર બાસ્કેટ લખીશું આપણે ખાલી જગ્યામાં બાસ્કેટ બે નંબર તો આ મીણબત્તી છે તમે ચિત્ર છે મીણબત્તી જો બધા ખબર જશે કે આ મીણબત્તીનું ચિત્ર છે મીણબત્તીનો ઉપયોગ શું થાય અંધારું હોય ત્યારે તમે મીણબત્તી પ્રગટાવી શકો જલાવી શકો છો તો મીણબત્તી પ્રગટાવીને તમે લાઈટ અંધારું થઈ ગયું હોય તો તમે અજવાળું કરી શકો છો તો મીણબત્તી તો એ લખીશું આપણે ખાલીમાં મીણ બત્તી આવી રીતે તમારે પરીક્ષામાં લખવાનું છે આ ખાલી જગ્યા આવી રીતે લીટીને આધારે ના લખવાનું છે ત્રણ નંબર તો ત્રણ નંબરમાં સારું ચિત્ર દેખાય છે આ સારું ચિત્ર છે કેલેન્ડર દેખાય છે તારીખ વાને આ શું છે કેલેન્ડર શું કહેવાને તમે કેલેન્ડરનો ઉપયોગ શું કરો છો વાર અને તારીખ જોવા મુહૂર્ત જોવા માટે ચોકડીયાને જોવા માટે તમે કેલેન્ડરનો ઉપયોગ કરો છો તો એ લખીશું ખાલી જગ્યામાં કેલેન્ડર ચાર નંબર તો આ તમને શું દેખાય છે આમાં બધી દવાઓને બધી વસ્તુ મૂકવામાં આવે છે તો આ શું દેખાય છે ફર્સ્ટ એડ બોક્સ તો આમાં તમે બધી દવાઓની વસ્તુ મૂકી રાખો આમાં ઠંડક માટે એ બોક્સમાં તમે ફર્સ્ટ એડ બોક્સમાં આ બધી દવાઓ મૂકી શકો તો એ લખીશું ફર્સ્ટ એડ બોક્સ તો આવી રીતે વ્યવસ્થિત લખવાનું છે તમારે સારા અક્ષર કાઢીને આ શું દેખાય છે તમને આ બેગમાં ગરમ પાણી ભરીને શેક કરવામાં આવે છે આને શું કહેવાય હીટ થેરાપી હેરપી બેગ શેક કરવાની થેલી તમને કમરમાં દુખતું હોય ક્યાંય દુખતું હોય તો તેમાં તમે ગરમ પાણી ભરીને આ થેલીમાં તમે શેક કરી શકો છો આને શું કહેવાય હીટ થેરપી બેગ તમારે આટલું જ લખવાનું હીટ થેરપી બેગ તમારે આ લખવાનું નથી શેક કરવાની થેલી એ લખવાનું નથી એટલું આટલું લખવાનું હીટ થેરપી બેગ બરાબર તો હવે આ ચિત્ર જોઈજો તમે ખબર પડી જશે શું ચિત્ર છે તાજવું ચિત્ર છે તાજવું તો તાજવાનો ઉપયોગ શું થાય તો એમાં વજન કરવા માટે તાજવાનો ઉપયોગ થાય છે તમે શાક માર્કેટમાં તાજવું જોયું હશે
તેનો ઉપયોગ શું થાય છે? શાકભાજીનું વજન, કરિયાણું, દાળ, ચોખા બધાનું, ઘઉં વગેરે. તો આ તવાજવામાં તમે શાકનું પણ વજન કરી શકો છો, બરાબર. અમુક મરી મસાલા એ બધી વસ્તુઓનું વજન કરવા માટે વાજવાનો ઉપયોગ થાય છે. તો આ અહીં લખીશું તવાજવું, તાજ સાત નંબર આ ચિત્ર સમશે. ગામડા તમે જોયું છે પાવડું, પાવડું ખેતીવાડીમાં ઉપયોગ થાય. રેત ખોદીને ભરવા માટે પાવડાનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો એ લખીશું આ ચિત્ર પાવડા છે, તો લખીશું અહીંયા લખીશું પાવડો. આ શાનું ચિત્ર છે? તમારા ઘરમાં હશે જ સાવણી, બધાના ઘરમાં હોય. ઘરને સાફ કરવા, સાફ કરવા, સફાઈ કરવા માટે, કચરો બહાર કાઢવા માટે ઘરનું સાવણીનો ઉપયોગ થાય છે. તમારી મમ્મી તમે પણ સાવણીથી કચરો વાળતા છે. સાવણીથી કચરો બહાર કાઢવાનો હોય, સાફ સફાઈ કરવા માટે, કચરો વાળવા માટે સાવણીનો ઉપયોગ થાય છે. ઉપયોગ થાય છે સાવણ. તો એ લખીશું સાવણી. નવ નંબર, તો નવ નંબરમાં શાનું ચિત્ર છે? મોબાઈલ ફોન. તમે જોયો છે, તમને ખબર છે કે મોબાઈલ છે. તમને અત્યારના છોકરાઓ બહુ જ મોબાઈલનો ઉપયોગ કરે છે, બહુ ગેમને બેમ રમતા થઈ ગયા છે મોબાઈલ. એટલે મોબાઈલ તો તરત એ ઓળખી જશે કે આને આ ચિત્ર જોઈને ખબર છે કે આ મોબાઈલ ફોન છે. મોબાઈલમાં તમે અત્યારે તો ઓનલાઈન મોબાઈલમાં જ જોવો છો વિડીયો, એટલે ખબર પડે કે મોબાઈલનો શું ઉપયોગ થાય. ઓનલાઈન ભણી શકાય, અમુક ઘણી વસ્તુઓ તેમાંથી આપણે જાણી પણ શકીએ છીએ, બરાબર. તો મોબાઈલ ફોન તમે એમાં હિસાબ પણ, કેલ્ક્યુલેટર બધું વસ્તુ ઘણું બધું મોબાઈલમાં અમુક હોય છે ડેટાઓ, એમાંથી તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. એ હિસાબ કરવા, ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ થાય છે. તારીખ વાર પણ એમાં જોઈ શકાય છે, બરાબર. અત્યારે મોબાઈલમાં બધી સિસ્ટમો આવી ગઈ છે. તો આ મોબાઈલ ફોનનું ચિત્ર છે. દસ નંબર અરીસું, તો અરીસાનો ઉપયોગ આ જોયું તમે, ખબર પડે અરીસોથી. તો અરીસાનો ઉપયોગ ચહેરો જોવા માટે અરીસાનો ઉપયોગ થાય છે, બરાબર. આપણે તો એ લખીશું અરીસો. અગિયાર નંબર દેખાય છે આ ચિત્ર, સારું છે. તમને અમુકને તો નહીં આવડતું હોય ને. આ ચિત્ર કુહાડીનું, શાનું છે? કુહાડી. શાનું ચિત્ર છે? કુહાડી. કુહાડીનો ઉપયોગ શું થાય? લાકડા કાપવા માટે તમે કુહાડીનો ઉપયોગ કરી શકો. તો એ લખીશું કુહાડી. જોઈએ આપણે કુહાડી. તો અહીંયા આપણો ભાગ ચાર પૂરો થાય છે, ભાગ ચાર પૂરો થાય છે. તો હવે સામાન્ય જ્ઞાનની નોટમાં આપણે લેસન લખવાનું છે. લેસનમાં લખવાનું છે પ્રશ્ન પાંચ અ. નીચે આપેલા પ્રશ્નો વાંચો અને સાચા ઉત્તર ફરતે આવી રીતે લંબગોળ કરવાનું છે. તો એક નંબર, બે, ત્રણ, ચાર, પાંચ, છ. આ તમારે સામાન્ય જ્ઞાનની નોંધમાં લખવાનું છે. પાંચ નંબર પ્રશ્ન પાંચ, બો નીચે ઓળખી મારું નામ લખો. તમારે આ પણ લેસનમાં લખવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. આ તમારે લેસનમાં એકથી સવ લખવાના છે. થોડી વાર વિડીયો ચાલુ રાખું છું કે તમે લેસન લખી શકો, બરાબર. જોઈશું આગળ શું લેસનમાં લખવાનું છે બીજું.
પ્રશ્ન 5 ક શું વપરાય સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો તો એમાં તમારે લખવાનું છે 1 નંબર 2 3 4 5 6 અને 7 તો આ 7 તમારે લેસનમાં લખવાના છે સારા અક્ષર આ 7 તમારે લેસનમાં લખવાના છે બરોબર સારા અક્ષર એ તો અહીંયા આપણો ભાગ 4 પૂરો થાય છે આટલું તમારે લેસનમાં લખવાનું છે બીજું તમારે લખવાનું લેસનમાં નથી તો પ્રશ્ન કહો તમારે લેસનમાં લખવાનું છે સારા અક્ષરે ભાગ 4 આપણો પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો